हेलो स्टूडेंट्स, तो अपने लास्ट जारे भी भण्या था लेक्चर में, लास्ट लेक्चर में अपने જોયું હતું કે શ્રેણી પરની કેટલીક પ્રક્રિયાઓ જેમાં મુખ્યત્વે હતો એનો સરવાળો, પછી એનો અતિશ સાથે ગુણાકાર, વિરોધી શ્રેણીક અને શ્રેણીકનો તફાવત. ઓકે, તો હવે આપણે એના પરની કેટલીક પ્રોપર્ટીઝ પણ જોઈ હતી કે સરવાળાના ગુણધર્મો કયા છે અને અતિશ સાથેના ગુણાકારના ગુણધર્મો કયા છે. तो हम ये बड़ी प्रक्रियाओं और गुणधर्मो का उपयोग कर अपने के दाखला आप जुशु जो सर्जे 3.2 ना दाखला है. तो सबसे पहले आप 3.2 नो क्वेश्चन नंबर 6 आप शु कीधु तमने एक अहम समीकरण आप साधु रूप आप. ओके, तो साधु रूप आप सौ पहला तब अशो तो cos theta ने जोड़े गुणाकार में श्रेणी है. तो गुणाकार माइनस 9x इज इक्वल्स टू आ बने श्रेणी ने शू करवी पड़े बाद इन शोर्ट
તમારે લખવું હોય તો આ રીતે લખી શકો 4680 માઇનસ 6 માઇનસ 3 અને 50 ઓકે નાય 4x માઇનસ 9x શું મળશે માઇનસ 5x અહીંયા શું મળશે તો કે 4 માઇનસ 6 દેટ મીન્સ કે માઇનસ 2 6 માઇનસ માઇનસ પ્લસ 6 તો 12 આ 8 અને આ પ્લસ 3 એટલે શું થઈ જશે 11 અને આ માઇનસ 50 ઓકે સો અહીંયાથી તમારે x ની કિંમત શોધવી હશે તો અહીંયા માઇનસ 5 વડે ભાગવું પડશે તો માઇનસ 1/5 અને શ્રેણી કે જે ઇઝ માઇનસ 2 12 11 અને માઇનસ 50 તો માઇનસ 5 વડે અંદર ગુણશો તો ભાગશો તો શું મળશે તમને તો કે આ માઇનસ માઇનસ પ્લસ એટલે કે 2/5 માઇનસ 12/5 માઇનસ 11/5 અને માઇનસ માઇનસ પ્લસ થઈ જશે 15/5 એટલે કે શું મળશે 3 તો અહીંયા શ્રેણી x ની કિંમત તમને શું મળી 2/5 માઇનસ 12/5 માઇનસ 11/5 અને 3 ઓકે સો આ આપણે શ્રેણી x શોધ્યો એવી જ રીતે તમે આ સમીકરણને 3 વડે અને આ સમીકરણને 2 વડે ગુણશો તો તમને શ્રેણી y પણ મળી જશે ઓકે સો એ વસ્તુ તમે હોમવર્ક પર ટ્રાય કરજો ઓકે સો નેક્સ્ટ હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર આપ્યો છે તમને લોકોને 11 કે તમારે x અને y ના મૂલ્યો શોધવાના છે તો સૌથી પહેલા આપણે 3.1 માં ભી જોયું કે ખાલી તમને સમાનતા આપી હોય ઇક્વાલિટી આપી હોય તો આપણે x અને y ની કિંમત શોધવી હોય તો કઈ રીતે શોધીએ અહીંયા જસ્ટ તમારે ખાલી શ્રેણીના સરવાળા અને અદિશ વડે ગુણાકારનો ઉપયોગ કરવાનો છે ઓકે સો અહીંયા આપણે જોઈએ તો x ને 2 અને 3 જોડે મલ્ટીપ્લાય કરવું પડશે તો અહીંયા તમને શું મળશે શ્રેણી તો કે 2x અને 3x કોઈ પણ અદિશ હોય એને તમે અંદર ગુણો તો બે ઘટકો જોડે ગુણાશે તો 2x અને 3x એવી જ રીતે y ને ગુણશો તો -y અને +y ઇઝ ઇક્વલ્સ ટુ આ શ્રેણી ઇઝ ઇટ ઇઝ અહીંયા તમે જોશો શ્રેણીનો સરવાળો કરવાનો છે અને બંને શ્રેણીની કક્ષા કેવી છે સરખી તો આપણે શ્રેણીના સરવાળાની વાત કરી શકીશું તો શ્રેણીનો સરવાળો થશે તો અહીંયા શું મળશે 2x -y અહીંયા શું મળશે 3x +y ઇઝ ઇક્વલ્સ ટુ આપણી પાસે શું છે 10/5 અને અહીંયા હવે આપણે પહેલા જે રીતે કરતા હતા એ જ રીતે કે સમાનતાનો ઉપયોગ કરીશું તો બે સમીકરણ મળશે 2x -y ઇઝ ઇક્વલ્સ ટુ +10 અને 3x +y ઇઝ ઇક્વલ્સ ટુ 5 અને આ બે સમીકરણ છે અને બે તમારી પાસે ચલ છે તો એને તમે ઉકેલશો સમીકરણ સંભાળીને તો તમને x અને y ની કિંમત મળશે ઓકે અહીંયા બે સમીકરણનો ઉકેલીશું તો એકમાં +y છે એકમાં -y છે તો કેન્સલ થઈ જશે અહીંયા સરવાળો કરશો 2x +3x તો આ શું થઈ જશે 5x અને અહીંયા 15 એટલે x ની કિંમત તમને શું મળશે 3 અને એવી જ રીતે સમીકરણ તમારી પાસે ધારો કે છે 3x +y ઇઝ ઇક્વલ્સ ટુ 5 તો એમાં x ની જગ્યાએ તમારે શું મૂકવાનું છે 3 તો y ની કિંમત મળી જશે અહીંયા 9 y ઇઝ ઇક્વલ્સ ટુ 5 તો y ની વેલ્યુ શું થશે તો કે 5 માઇનસ 9 એટલે કે માઇનસ 4 x ની કિંમત શું મળી 3 અને y ની વેલ્યુ માઇનસ 4 x અને y ની કિંમતો છે જે તમે પાછું અહીંયા મૂકશો તો આનું સોલ્યુશન કરશો તો 10 અને 5 મળી જશે ઓકે સો એ રીતના તમને અહીંયા ઉકેલો મળ્યા x અને y ના એ જ રીતે કેટલા દાખલાના પછી આપ્યા છે જે તમારે હોમવર્કમાં કરવાના છે એ હું તમને અસાઇનમેન્ટમાં મોકલીશ ઓકે સો અહીંયા આપણે સરવાળા બાદબાકી તફાવત અને અદિશ વડેનો ગુણાકાર કર્યો હવે નેક્સ્ટ ટાઈમ આપણે શ્રેણીકના ગુણાકાર વિશે વાત કરીશું અને એના રિલેટેડ જે થોડા ઘણા એક્ઝામ્પલ્સ છે એ કરીશું ઓકે થેન્ક યુ